રાસાયણિક ફેરફાર છે. કોલસા લાકડું કે પાંદડાનું દહન એ પણ રાસાયણિક ફેરફાર છે. કોલસા લાકડાનું અથવા જો પાંદડાનું દહન થાય છે પછી રાખ બની જાય. રાખ શું છે? એક પ્રકારનો રાસાયણિક
તે સૂર્યમાંથી આવતા હાનિકારક પારજાવની
મરવા લાગશે, ચામડીના રોગો થશે, તો ગરમીનું પ્રમાણ વધશે, ધીમે ધ્રુવ પ્રદેશના બરફો પીગળશે, ઘણું બધું નુકસાન થશે. જો પારજામની કિરણો પૃથ્વી સુધી આવશે તો, અને ઓઝોનનું સ્તર છે ધીમે ધીમે શા માટે ઘટે છે, તો ગરમીનું સ્તર વધશે, એટલે તો કાર્બન ડાયોક્સાઇડનું વાતાવરણમાં પ્રમાણ વધશે, તો ઓઝોનનું સ્તર છે ધીમે ધીમે ઘટવા લાગશે. ઓઝોનની કિરણનું શોષણ કરીને ઓક્સિજનના અણુમાં રૂપાંતર પામે છે. ઓઝોન શું કરશે તો કે પારજામની વિકિરણોને શોષી લેશે, અને પારજામની વિકિરણોનું તેમાં રૂપાંતર થઈ જશે તો કે ઓક્સિજનની અંદર. ઓઝોન એ ઓક્સિજન કરતા જુદો છે. ઓઝોન છે એ ઓક્સિજન, પણ એ ઓક્સિજન કરતા જુદો છે, કારણ કે ઓક્સિજન હોય તો આપણે O2 કહીએ, તો ઓક્સિજનની અંદર બે અણુ જોડાયેલા છે, જ્યારે ઓઝોન છે એ ત્રણ ઓક્સિજન જોડાઈને બને છે, એટલે કે O3. જેમ કે વાતાવરણની અંદર ઓક્સિજન છે તો કે O2 પ્લસ એક ઓક્સિજન ને અણુ જોડાઈને શું બને? O3. તો આ શું? O3 શું છે તો કે ઓઝોન. તો ઓક્સિજન કરતા છે ઓઝોન છે થોડો અલગ છે. લોખંડ છે જ્યારે ઓક્સિજન અને પાણીના સંપર્કમાં આવશે, ઓક્સિજન એટલે કે
ઓટુ જે હવાની અંદર હોય છે અને પાણી એટલે કે H2O એટલે કે લોખંડ છે જ્યારે ઓક્સિજન અને પાણીના સંપર્કમાં આવશે ત્યારે લોખંડનો કાટ બનશે લોખંડનો કાટ કઈ રીતે બને છે તો લોખંડ જ્યારે હવા અને પાણીના સંપર્કમાં આવે એટલે કે પાણી અને હવાની રાસાયણિક પ્રક્રિયા લોખંડ સાથે થાય છે એટલે લોખંડ કટે જાય છે શું બને છે લોખંડનો કાટ હવે લોખંડનો કાટ બને છે એનું રાસાયણિક નામ શું છે તો કે આયર્ન ઓક્સાઇડ જે લોખંડનો કાટ બને છે એનું રાસાયણિક નામ શું છે આયર્ન ઓક્સાઇડ આયર્ન ઓક્સાઇડનું સૂત્ર છે Fe2O3 Fe2 એટલે આયર્ન O3 એટલે ઓક્સાઇડ અહીંયા ઓઝોન નામ લેવાનું ઓક્સાઇડ આયર્ન ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર છે Fe2O3 કાટ નાખવા માટે ઓક્સિજન અને પાણી કે પાણીની વરાળ બંનેની માછી અનિવાર્ય છે જો કા લોખંડને કાટ લાગવાનો હોય તો લોખંડને કાટ લાગવા માટે ઓક્સિજન અને પાણીની માછી અનિવાર્ય છે જરૂરી છે જો લોખંડનો કાટ લાગવા માટે ઓક્સિજન અથવા પાણીની માછી નહીં હોય તો લોખંડને કાટ લાગશે નહીં વાસ્તવમાં જો હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય તો તેનો અર્થ એ થાય છે કે વધુ ભેજમાં કાટ ઝડપથી લાગે છે જો હવાની અંદર ભેજનું પ્રમાણ વધારે હશે તો લોખંડને કાટ ઝડપથી લાગશે કારણ કે જો પાણી સાથેની પ્રક્રિયા વધારે થશે અથવા ઓક્સિજન સાથેની પ્રક્રિયા વધારે થશે તરત જ લોખંડને કાટ લાગી જશે જેટલું ભેજનું પ્રમાણ વધારે એટલું લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા વધારે તો આપણે કાટ લાગવાની પ્રક્રિયાને કેવી રીતે રોકી શકે લોખંડને કાટ ન લાગે એ આપણે કેવી રીતે રોકી શકાય તો એ પણ જોઈ લઈએ લોખંડની વસ્તુઓને ઓક્સિજન તથા પાણી તો બંનેથી બચાવી છે જો લોખંડની વસ્તુ છે એને ઓક્સિજન પાણી તો ઓક્સિજન અને પાણી બેથી બચાવી જોઈએ એક સરળ ઉપાય તેના પર રંગ કે ગ્રીસનું સ્તર ચડાવવાનો છે એનાથી એક સરળ રસ્તો કયો તો કે લોખંડની વસ્તુ એના ઉપર રંગ કરી દો જેથી ડાયરેક્ટ ઓક્સિજન અને પાણી છે ડાયરેક્ટ લોખંડના સંપર્કમાં આવશે નહીં અથવા તો ગ્રીસનું સ્તર ચડાવવાનો છે ગ્રીસ એટલે કે પ્રકારનું ઓઇલ વાસ્તવમાં આ સ્તર પર નિયમિત રીતે લગાડતા રહેવું જોઈએ વાસ્તવમાં નિયમિત રીતે એટલે કે વર્ષે બે વર્ષે કે લોખંડ જ્યારે પણ કલર ઉખડી જાય તો લોખંડને તરત જ કલર કરી લેવો જોઈએ જેથી તેમાં કાટ લાગે નહીં બીજો ઉપાય કે લોખંડ પર ક્રોમિયમ કે ઝીંકનો ઢોળ ચડાવવો જોઈએ બીજો ઉપાય શું છે તો કે લોખંડની ઉપર ક્રોમિયમ એક પ્રકારની ધાતુ છે લોખંડની ઉપર ક્રોમિયમ અથવા તો ઝીંક એટલે કે એને કહેવાય જસત તો લોખંડ ઉપર જસત અથવા તો ક્રોમિયમ નો ઢોળ ચડાવવો જોઈએ એટલે કે સ્તર લગાવવો જોઈએ ઢોળને શું કહેવાય સ્તર લોખંડ પર જસત નો એટલે કે ઝીંક નો ઢોળ ચડાવવાની પ્રક્રિયાને કહે છે ગેલ્વેનાઇઝેશન ગેલ્વેનાઇઝેશન ની વ્યાખ્યા યાદ રાખવાની છે લોખંડ પર જસત અથવા તો ઝીંક ક્રોમિયમ નહીં લોખંડ પર જસત અથવા તો ઝીંક નો ઢોળ એટલે કે સ્તર ચડાવવાની પ્રક્રિયાને શું કહેવાશે ગેલ્વેનાઇઝેશન અરે માટે મારી મિત્ર રીતા અનિતા લોખંડને કાટ ખૂબ જ ઝડપથી લાગવાની ફરિયાદ કરે છે કારણ કે તે દરિયા કિનારા નજીક રહે છે જે દરિયા કિનારા નજીક રહેતા ત્યાં લોખંડના કાટ વધારે લાગતા હશે ઘરમાં વપરાતી પાણીનું વહન કરતી લોખંડની પાઇપ ને કાટ લાગવાથી બચાવ માટે ગેલ્વેનાઇઝ કરેલી હોય છે ઘરમાં વપરાતી જે પાણીનું વહન કરતી જે પાઇપ હોય એ લોખંડની જ હોય પણ એ લોખંડને કાટ ન લાગે એટલા માટે એ પાઇપને ગેલ્વેનાઇઝ કરેલી હોય છે ગેલ્વેનાઇઝેશન કરેલું હોય છે પાઇપની માથે જસત અથવા તો ઝીંકનો ઢોળ ચડાવવામાં આવે છે જેથી એ પાઇપને કાટ લાગતો નથી તમે જાણો છો કે જહાજ લોખંડનું બનેલું હોય છે આપણે ખબર છે કે જહાજ છે એ લોખંડનું બનેલું હોય છે અને તેનો મોટો ભાગ પાણીમાં ડૂબેલો રહે છે જહાજની બહારની સપાટી પણ પાણીના ટીપાના સતત સંપર્કમાં રહે છે જહાજનો મોટો ભાગ પાણીમાં ડૂબેલો હોય જહાજની બહારની સપાટી છે એ પણ પાણીના ટીપાથી એની સપાટી પર પાણીના ટીપા સતત સંપર્કમાં હોય છે વધુમાં સમુદ્રનું પાણી અનેક પ્રકારનું
ક્ષારવાળું પાણી લોખંડની કટાઈ જવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે। સમુદ્રના પાણીની અંદર ઘણા બધા ક્ષાર હોય છે અને વધુ પ્રમાણમાં ક્ષાર હોય છે એટલે કે વધારે પ્રમાણમાં ક્ષારવાળું પાણી છે એ લોખંડની કાટની પ્રક્રિયાને ઝડપી બનાવે એટલે કે જહાજના અમુક એવા ભાગ છે કે જે પાણીના સંપર્કમાં સતત રહેતા હોય ઝડપથી કટે જાય છે તો વરી ભાગને વરી બદલવા પડે છે જે ઘણો બધો નુકસાન થાય છે। આથી જહાજને રંગ કર્યા પછી પણ તેના પર કાટ લાગતો કાટ પણ ઘણો નુકસાન થાય જહાજને રંગ કર્યો હોય તો રંગ કર્યા પછી પણ કાટ લાગે છે જેના કારણે ઘણો બધો નુકસાન થાય છે કારણ કે સમુદ્રની અંદર વધુ પ્રમાણમાં ક્ષાર આવેલા હોય છે અને ક્ષારવાળું પાણી છે વધારે પ્રમાણમાં છે લોખંડને કાટ લગાડે છે। લોખંડમાં કાર્બન ક્રોમિયમ નિકલ અને મેંગેનીઝ જેવી ધાતુઓને ભેળવીને સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે જેને કાટ લાગતો નથી આપણે કે સ્ટીલ હોય જે કે સ્ટેનલેસ સ્ટીલ ઈ સ્ટીલની અંદર ક્યારે કાટ ન લાગે શા માટે નથી કાટ લાગતો તો લોખંડની અંદર બીજી ઘણી બધી ધાતુ મિક્સ છે ઈ મિક્સ ઈ જે મિત્ર ધાતુ છે મિક્સ ધાતુ છે ધાતુના નામ યાદ રાખવાના છે કે લોખંડમાં પહેલા કાર્બન હોય ક્રોમિયમ છે નિકલ ને મેંગેનીઝ કાર્બન ક્રોમિયમ નિકલ અને મેંગેનીઝ જેવી ધાતુ લોખંડમાં મિક્સ હોય છે મિશ્ર હોય છે જેથી સ્ટેનલેસ સ્ટીલ એમાંથી બનાવવામાં આવે છે અને સ્ટેનલેસ સ્ટીલને કાટ લાગતો નથી। એટલું જ નહીં જહાજમાં લોખંડનો થોડો ભાગ દર વર્ષે બદલવો આવશ્યક બની જાય છે જહાજમાં લોખંડનો જે થોડો ભાગ છે ઈ દર વર્ષે ફરજિયાત બદલવો અને આવશ્યક જ થાય છે કે દર વર્ષે બદલવો પડે છે કારણ કે ઈ ભાગમાં કાટ લાગી જાય છે। વિશ્વમાં કાટ લાગવાની પ્રક્રિયાથી થતા આર્થિક નુકસાની તમે કલ્પના કરી શકો છો વિચાર કરો કે જહાજની અંદર એવડા જે મોટા ભાગ હોય છે લોખંડના બનેલા કાટ લાગી જાય તે વળી પાછા બધા કાટ બદલવા પડે લોખંડ આખું બદલવું પડે તો ઘણું બધું કાટ લાગવાને કારણે નુકસાન થાય છે।